ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે આજે બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. રાજ્યના કોરોનાને લગતા કેટલાક પ્રશ્નોને લઈ કમિશનરે મૌન સેવ્યું હતું. રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે આજે બનાસકાંઠાની મુલાકાતે હતા. જિલ્લા કલેક્ટર સહિત આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી હતી અને જિલ્લાની આરોગ્ય પરિસ્થિતિ પર તાગ મેળવ્યો હતો અને કોરોનાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલી તૈયારીઓની પ્રશંસા કરી હતી. આજે જિલ્લાની જે ટીમે ખૂબ સરસ કામ કર્યું છે, આની મેં કંટ્રોલ રૂમમાં પણ જોયું છે, ત્યાં કઈ રીતે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, દર્દીઓ સાથે સતત આ લોકો સતત સંપર્કમાં હોય છે, એમની વિડીયો કોન્ફરન્સ દ્વારા અહીંયાથી પણ એમનું હાલ સમજમાં આવવામાં આવે છે, ફીડબેક મેળવવામાં આવે છે. દર્દીઓના રિલેટિવ્સને કંટ્રોલ રૂમમાંથી ફોન જાય છે, કલેક્ટરશ્રી જાતે આનું ફોલોઅપ કરે છે અને જિલ્લામાં તમામ સરપંચો સાથે પણ જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, વિલેજ મૂવમેન્ટ રજિસ્ટર નિભાવવામાં આવે, ખૂબ સારી પ્રથાઓ અહીંયા કરવામાં આવી છે અને ખાસ કરીને જે કલેક્ટરશ્રીએ ઇનિશિયેટિવ લઈને તમામ હાઈ રિસ્ક માટેનું સર્વે કરાવીને જે વ્યક્તિઓને ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, કેન્સરની બીમારીથી પીડાતો હોય, એમને દવાઓ મળે અને એમનું સતત ફોલોઅપ થાય, આ ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે. આજે ખાસ કરીને જે અહીંયા ડેથ થયા છે તો આનું મૂળ કારણ શું હતું? મૂળ કોરોનાને લીધે હતી કે બીજી કોઈ એવી બીમારીઓ જેને લીધે ડેથ થયું હોય? આ માટે અહીંયાની જે એક્સપર્ટ્સની ટીમ છે આ કોઝ ઓફ ડેથની પણ એનાલિસિસ કરશે. આ માટે મિસ્ત્રી સાહેબ પણ આપણે થોડી માહિતી આપશે. જોકે કમિશનરે રાજ્યના કેટલાક પ્રશ્નોને લઈ મૌન સેવ્યું હતું, રાજ્યમાં કોરોનાના કેસોને લઈ એક મહત્વનું નિવેદન આપ્યું હતું. સમગ્ર રાજ્યમાં ચર્ચા હતી કે અમદાવાદના દર્દીઓ છે તેમજ ગ્રામ વિસ્તારમાં સારવાર અર્થે ખસેડવાની બાબતે રદિયો આપ્યો હતો. જોકે આરોગ્ય કમિશનરે ખમણ વેન્ટિલેટર અને વધતા જતા કેસોને લઈ મૌન સેવ્યું હતું. ત્યારે રાજ્યમાં દર્દીઓના મૃત્યુનો આંક રેશિયો વધારે છે તે બાબતે પણ મૌન સેવ્યું હતું. માત્ર સુવિધાઓ અને રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિ કંટ્રોલમાં છે એવું એક જ ગાણું રાજ્ય આરોગ્ય કમિશનરે કર્યું હતું. જોકે રાજ્ય આરોગ્ય કમિશનર હોવા છતાં પાલનપુર કલેક્ટર કચેરીમાં માસ્ક પહેર્યા વગર જ આવતા આરોગ્ય કમિશનરની આ ગંભીર બેદરકારી સામે આવી હતી. આમાં દરરોજ માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને આમાં નાયબ મુખ્યમંત્રી શ્રી પણ હોય છે, એ દરરોજ સમીક્ષા બેઠક થતી હોય છે. આમાં તમામ વિગતવાર ચર્ચા થાય છે, તમામ તૈયારીઓની સમીક્ષા થાય છે, કેસો જ્યાં થઈ રહ્યા હોય આની સમીક્ષા થાય છે. અત્યારે આપણે જોઈએ તો કેસો જ ખૂબ જ કંટ્રોલમાં છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું શરૂઆતથી એવું ધ્યેય હતું, જ્યારે આપણા રાજ્યમાં પ્રથમ કેસ બન્યું હતું ત્યારથી આ હતું કે 4 મહાનગરોમાં મોટા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવે. તો આપણી તૈયારી ખૂબ સારી છે. જે રીતે સર્વેલન્સ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને કન્ટેનમેન્ટમાં જે રીતે કામગીરી થઈ રહી છે આને લીધે કેસીસ કંટ્રોલમાં છે. અને અમદાવાદની વાત કરીએ તો હવે કેસીસ ઘણા બધા વિસ્તારોમાંથી ઓછા થઈ રહ્યા છે, એટલે આપણે ઓવરઓલ આપણે કહી શકીએ કે અમદાવાદનું ડબલિંગ રેટ અત્યારે 30 દિવસથી પણ વધુ થઈ ગયો છે. ત્યાં પણ કેસીસ ખૂબ જ કંટ્રોલમાં છે. અને આજે જે પાલનપુરની અમે ચર્ચા કરી ત્યાં પણ શરૂઆતમાં જે કેસો હતા આને કરતાં હવે જિલ્લાની ટીમે સરસ પ્રયાસ કરીને અને કેસીસ સારી રીતે કંટ્રોલ કરી દીધા છે. અને ફિલ્ડમાં પણ જોઈએ, સરપંચો સાથે મેં ટેલિફોન મારફતે વાત કરી, ત્યાં પણ ગામે ગામમાં લોકોને સમજણ છે કે કઈ રીતે શું શું કાળજી રાખવાની અને લોકોને જે સહકાર મળી રહ્યો છે આને લીધે મને લે છે હવે આખા ગુજરાતમાં સારી રીતે આપણને કંટ્રોલ કરી શકે. 470થી વધુ કેસ આવી રહ્યા છે રાજ્યમાં. બીજા આપણે જે રીતે ડબલિંગ રેટ એક મુખ્ય ઇન્ડિકેટર હોય છે, આપણા રાજ્ય માટે અને તમામ જિલ્લાઓ માટે ડબલિંગ રેટ આપણે વધ્યું છે. તો અગાઉ જે આપ જોશો કે શરૂઆતમાં WHOનું હતી કે બીજી ઘણી બધી એજન્સીઝનું હતું કે આ રીતનું ડબલિંગ રેન્ક રહેશે કે આજે 4 કેસ હોય તો આવતા અઠવાડિયે 8 કેસ હોય, આની કરતાં આપણું ડબલિંગ રેટ ખૂબ જ નીચું છે. આપણે દિવસ વધારે હોય એટલે કહી શકીએ કે કેસીસ કંટ્રોલમાં છે. તો આ રીતે આપણે પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે એવું આપણે કહી શકીએ. ખાસ કરીને એવી વાત આવે છે કે જે મહાનગરો છે, ખાસ કરીને અમદાવાદમાં હોસ્પિટલ ઉભરાઈ છે કોરોના દર્દીઓથી, તો તેમને ઉત્તર ગુજરાતના હોસ્પિટલમાં ખસેડવામાં આવશે, કોઈ બાબત શું કહેશે? મેં શરૂઆતમાં કીધો, માનનીય મુખ્યમંત્રીનું શરૂઆતથી રહ્યું છે કે ભાઈ આપણી પાસે ઓવર કેપેસિટી હોવી જોઈએ. અને આજની તારીખે પણ જોઈએ જે એક્ટિવ કેસીસ છે અમદાવાદમાં, આની સરખામણીમાં આપણી પાસે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટરમાં મળીને આની કરતાં મોટી સંખ્યામાં બેડ્સ અવેલેબલ છે
આજે પણ અમદાવાદમાં કોઈ તકલીફ નથી. ભારત સરકાર તરફથી વધારાના 175 વેન્ટિલેટર્સ પૂરા પાડવામાં આવ્યા છે. આ અમે હવે પ્રાઇવેટ હોસ્પિટલ્સને પણ જ્યાં જરૂરિયાત હોય, એએમસી કહે કે આ હોસ્પિટલમાં વધારાના વેન્ટિલેટર્સની જરૂરિયાત છે, ત્યાં આપણે આપી રહ્યા છીએ. અમે બહુ કમ્ફર્ટેબલ પોઝિશનમાં છીએ. એએમસી દ્વારા તમામ વિગત પૂરી પાડવામાં આવે છે કે કયા હોસ્પિટલમાં કેટલા બેડ્સ અવેલેબલ છે, અને કોઈ તકલીફ નથી. કોઈ પણ દિવસે આપણે 60-70% ઓક્યુપન્સી વધી નથી, અને માનનીય મુખ્યમંત્રીશ્રી દરરોજ આની સમીક્ષા જાતે કરતા હોય છે. એટલે એવી અફવાઓથી દૂર રહે લોકો, અને પેનિક જરાય ન સર્જાય. સરકારની આ માટે સંપૂર્ણ તૈયારી છે. અમારી અત્યારે દમણની શું સ્થિતિ છે?